સ્વાગત કરું છું. અત્યારે આપણે એવું સમજવાનું છે કે એરાઇલ એમાઇન કમ્પાઉન્ડ હોય અને એમોનિયા હોય તો કોની બેઝિકતા વધારે હોય, બેઝિસિટી ઓફ એમાઇન કમ્પાઉન્ડ ઓર એમોનિયા ઇઝ હાઈ, લેટ્સ કમ્પેર. હવે આપણે જાણીએ છીએ કે એનિલિનની પીકેબીનું મૂલ્ય, પીકેબીના મૂલ્યોનું આપણે જે લિસ્ટ છે એમાં એવું સમજ્યા કે આપણે એનિલિનનું પીકેબીનું મૂલ્ય ઊંચું છે. જો પીકેબીનું મૂલ્ય ઊંચું હોય તો એની પાછળનું કારણ શું? તો એમાં આપણે એવું સમજીએ છીએ, દાખલા તરીકે એનિલિન લખું તો આ એનિલિનનું સૂત્ર છે. આ એનિલિનના સૂત્રની અંદર તમને એવું સ્પષ્ટ દેખાય છે કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર, કે જે અબંધકારક ઇલેક્ટ્રોન પેર ધરાવતો જે નાઇટ્રોજન છે, એ ડાયરેક્ટ બેન્ઝિંગ રિંગ સાથે એટેચ છે. અને આપણને ખબર છે કે એનિલિન છે એ એનિલિન રેઝોનન્સ સ્ટ્રક્ચર ધરાવે છે. એટલે આ લખું છું એનિલિન, આ રેઝોનન્સ સ્ટ્રક્ચર ધરાવે છે, એટલે કે એના 5 સસ્પેન્ડન બંધારણો છે. એટલે એનો ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન ફ્રી નથી. જો નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન ફ્રી હોય, દાખલા તરીકે એમોનિયાની કમ્પેરિઝન કરીએ તો NH3 આ ઇલેક્ટ્રોન છે એ કોઈની સાથે સંકળાયેલા નથી, એટલે ઝડપથી ઇલેક્ટ્રોન બોન્ડમાં કન્વર્ટ થઈ શકે, એટલે એ બેઝિક વધારે કહેવાય, પ્રોટોન ઝડપથી એક્સેપ્ટ કરે. જ્યારે આના ઇલેક્ટ્રોન પેર છે ફ્રી નથી, એ રેઝોનન્સ સ્ટ્રક્ચર ધરાવે છે, એટલે રેઝોનન્સ સ્ટ્રક્ચરને કારણે બેન્ઝીન વલયમાં એના ઇલેક્ટ્રોન ફેર્યા કરે છે, એટલે પ્રોટોન સાથે ઝડપથી નહીં જોડાય ઇલેક્ટ્રોન પેર, એટલે એની પ્રોટોનેશન પ્રક્રિયા ઝડપથી નહીં થાય. ઝડપથી પ્રોટોન એક્સેપ્ટ ન કરે એટલે એની બેઝિસિટી છે એ એમોનિયા કરતાં ઓછી હોય. આપણે એનું રેઝોનન્સ સ્ટ્રક્ચર જોઈએ તો આપણે એનિલિનનું રેઝોનન્સ સ્ટ્રક્ચરની અંદર આ બંધ છે, આ ઇલેક્ટ્રોન પેર છે બોન્ડમાં કન્વર્ટ થાય, અને આ બોન્ડ ઇલેક્ટ્રોન પેરમાં કન્વર્ટ થાય, એટલે આપણને રેઝોનન્સ સ્ટ્રક્ચર આવું મળે. અહીંયા ડબલ બોન્ડ થઈ જાય, ઇલેક્ટ્રોન વયા જાય, આ બોન્ડના ઇલેક્ટ્રોન થઈ જાય, એટલે આ એક સ્ટ્રક્ચર મળે આપણને. હવે પાછું આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર આ ઇલેક્ટ્રોનના બોન્ડ થઈ જાય અને આ બોન્ડના અહીંયા ઇલેક્ટ્રોન થઈ જાય, એટલે આપણને પાછું એક સ્ટ્રક્ચર આવું મળે, NH2. અહીંયા બોન્ડ થઈ જાય, અહીંયા ઇલેક્ટ્રોન થઈ જાય, અને અહીંયા બોન્ડ રહે. હજી એક આનું એવું સ્ટ્રક્ચર મળે કે આ ઇલેક્ટ્રોનનો બોન્ડ થઈ જાય અને આ બોન્ડના ઇલેક્ટ્રોન થઈ જાય, એટલે આપણને સ્ટ્રક્ચર આવું મળે. આ બોન્ડ એમનો, આ ઇલેક્ટ્રોનના બોન્ડ થઈ ગયા અને આ બોન્ડના ઇલેક્ટ્રોન થઈ ગયા. હજી એક એવું સ્ટ્રક્ચર મળે આપણને કે આ બોન્ડના ઇલેક્ટ્રોન થઈ જાય અને આ ઇલેક્ટ્રોનનો બોન્ડ થઈ જાય, એટલે પાંચમું રેઝોનન્સ સ્ટ્રક્ચર આપણને આવું મળે, NH2. અહીંયા ઇલેક્ટ્રોન આવી જાય, અહીંયા બોન્ડ આવી જાય, એટલે આ સ્ટ્રક્ચર મળે. અહીંયા તમે એવું સ્પષ્ટ જોઈ શકો છો કે વી આર હેવિંગ 5 રેઝોનન્સ સ્ટ્રક્ચર, એન્ડ ઇફ ધ મોર રેઝોનન્સ સ્ટ્રક્ચર ધેન સ્ટેબિલિટી મોર. જેમ વધારે સસ્પેન્ડન બંધારણો હોય એમ એની સ્થાયીતા વધારે હોય, અને જેની સ્થાયીતા વધારે હોય એ ઝડપથી પ્રોટોન એક્સેપ્ટ ન કરે,
જ્યારે એમોનિયાની અંદર આપણે હમણાં જોયું કે એમોનિયાની અંદર ઇલેક્ટ્રોન પેર ફ્રી છે, એ કોઈ વલય સાથે કે કોઈ સાથે એચેટ નથી, એટલે ઝડપથી પ્રોટોન એક્સેપ્ટ કરી શકે છે. એટલે આની બેઝિસિટી વધારે હોય એનિલિન કરતા. શું કરવા? તો કે એનિલિનની અંદર રેઝોનન્સ સ્ટ્રક્ચર છે અને રેઝોનન્સ સ્ટ્રક્ચરને કારણે એ એક્સેપ્ટ પ્રોટોન ઝડપથી કરતો નથી, કારણ કે એને ઇલેક્ટ્રોન ફ્રી નથી. જ્યારે આના ઇલેક્ટ્રોન ફ્રી છે એમ સમજો શુદ્ધ ગુજરાતીમાં. એવી જ રીતે આપણે એનિલિનિયમ આયનની વાત કરીએ તો એનિલિનિયમ આયન છે, આ એનિલિનિયમ આયન છે. એની અંદર કેલ્ક્યુલેના બંધારણ મુજબ આપણને બોન્ડ ખાલી ટ્રાન્સફર કરીએ તો બોન્ડ ટ્રાન્સફર કરવાથી આપણને બે જ રેઝોનન્સ સ્ટ્રક્ચર મળે. આ બોન્ડ ટ્રાન્સફર કર્યા છે, મેં ફોર્મ્યુલા કોઈ ચેન્જ નથી કરી. આ બોન્ડ અહીંયા છે ને આ બોન્ડ અહીંયા છે, એટલે બોન્ડ ટ્રાન્સફર કર્યો કેલ્ક્યુલ સ્ટ્રક્ચર પ્રમાણે. આમાં બે રેઝોનન્સ સ્ટ્રક્ચર છે, એટલે આની કરતા આની સ્થાયીતા વધારે. આ બેની જ્યારે સ્થાયીતાની વાત કરતા હોઈએ ત્યારે જેમાં વધારે રેઝોનન્સ સ્ટ્રક્ચર હોય એની સ્થાયીતા વધારે હોય. તો અહીંયા આપણે એવું પ્રૂવ કર્યું કે વાય એમોનિયા ઇઝ મોર બેઝિક, બીકોઝ એમોનિયા હેવિંગ ફ્રી નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર, વિથ ધ હેલ્પ ઓફ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર એમોનિયા કેન ઇઝીલી એક્સેપ્ટ ધ પ્રોટોન વાઇલ ઇન એનિલિન, એનિલિન હેવિંગ નોટ ઇલેક્ટ્રોન ફ્રી એટેચિંગ વિથ નાઇટ્રોજન, ઇટ રોટેટ ઇન બેન્ઝિંગ રિંગ. Stability is high, but basicity is less than ammonia. જો એનિલિન સાથે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન દાતા હોય, એટલે કે મિથાઇલ હોય અથવા તો મિથોક્સી કે આલ્કોક્સી હોય, તો એની બેઝિસિટી ઇન્ક્રીઝ થાય, એની બેઝિસિટી ઇન્ક્રીઝ થાય, બેઝિકતા વધારે. પણ જો ઇલેક્ટ્રોન એટ્રેક્ટિંગ ગ્રુપ એટલે કે NO2 છે, કાર્બોક્સિલિક એસિડ છે, એ જો એટેચ હોય તો એની બેઝિસિટી ડિક્રીઝ થાય, એટલે કે બેઝિકતામાં ઘટાડો થાય. તો આ રીતે આપણે કમ્પેરિઝન કરી કે એમોનિયા પાસે ફ્રી ઇલેક્ટ્રોન છે, ઝડપથી પ્રોટોન એક્સેપ્ટ કરે, એનિલિન પાસે ફ્રી ઇલેક્ટ્રોન નથી, બેન્ઝિંગ રિંગમાં સતત ઇલેક્ટ્રોન રોટેટ થાય છે, એના સસ્પેન્ડન બંધારણ 5 છે, એની સ્ટેબિલિટી હાઈ છે, એનિલિયમ આયનમાં 2 સસ્પેન્ડન બંધારણ છે, આની કરતાં એની સ્ટેબિલિટી હાઈ છે. પણ બેઝિકતાની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો બેઝિકતાની દ્રષ્ટિએ એમોનિયા કરતાં એનિલિનની બેઝિકતા ઓછી છે. એરોમેટિક એમાઇન કમ્પાઉન્ડ સાથે જો ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ હોય, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય તો એની બેઝિસિટી વધે, અને ઇલેક્ટ્રોન એટ્રેક્ટિંગ ગ્રુપ હોય તો એની બેઝિકતા ઘટે. આ એક સરસ મજાનો નાનકડો એવો ટોપિક.